Hello, welcome back student. In online lecture series on paper number B101, which is on a cryptogamic botany. Cryptogamic botany. In last lecture, we talk about the classification system. Classification system, we see that different scientists gives a classification of living organism, biological organisms, living biological organism, and the classification of that organism according to their particular characters. In today's lecture, we are going to learn about classification system, which is given by Whittaker. And this classification system given by scientist Whittaker is a very renowned type or very authentic type of the classification system of the living organism, which Whittaker divide the five kingdom according to their particular character, five kingdom classification. So we are going to start our lecture, biological classification. As you already aware, the first person who classify the biological entities on the earth is Aristotle. સૌથી પહેલા એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક જે આપણે કાલના લેક્ચરમાં જોઈ ગયા છીએ, લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ એરિસ્ટોટલ, અને પછી લિનિયસ. અને લિનિયસ ક્લાસિફિકેશન, જે ટુ કિંગડમ ક્લાસિફિકેશન છે, એની અંદરની જે મિસ્ટેકો છે, એની અંદરના જે લૂપ હોલ્સ છે, એને સોલ્વ કરવા માટે વધારે કેરેક્ટર સાથે ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન એ આરએચ વીટેકરે ઇન 1969 Arish Whittaker proposed a five kingdom classification. The kingdom defined by him were name. And a five kingdom classification system api any under and je five kingdom rakhela che, kingdom na naam che monera, protista, fungi, plantia and animalia. હવે આ પાંચે કિંગડમ ના ક્લાસિફિકેશન એને કયા કેરેક્ટર ને અથવા તો કયા ક્રાઇટેરિયા ને લઈને કરેલા છે? ધ મેઇન ક્રાઇટેરિયા ફોર ધ ક્લાસિફિકેશન of this five kingdom used by him including kaya kaya character kaya kaya criteria include che, pehlu criteria che enu cell structure, for example monera, protista, fungi, plant and animal, aa badha ni andar ena cell structure ni rachna ma eni gothavni ma athva to ena karya ma vibhinnata ase, e pramane ene alag alag cell structure wala organism nu classification કરેલું છે. એના પછી છે થેલસ ઓર્ગેનાઇઝેશન, એના પછી છે મોડ ઓફ ન્યુટ્રિશન, ઘણા ફોટોસિન્થેટિક હશે, ઘણા નોન ફોટોસિન્થેટિક, ઓટોટ્રોપિક અથવા તો હિટરોટ્રોપિક હશે, રિપ્રોડક્શન ઘણાની અંદર વેજીટેટિવ થતું હશે તો ઘણાની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હશે, ફાઇલોજેનેટિક રિલેશન. હવે અહીંયા પ્રશ્ન થાય કે ફાઇલોજેનેટિક રિલેશન શું છે? કોઈ પણ ઓર્ગેનિઝમ બીજા ઓર્ગેનિઝમ સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે. જેમ કે તમે ઓલરેડી સાયન્સ સબ્જેક્ટ જ્યારથી ભણો છો ત્યારથી એવું સાંભળતા આવો છો કે માણસ છે એના પૂર્વજો છે ચિમ્પાન્જીસ અથવા તો મંકીસ, એ આપણા એન્સેન્ટર્સ છે, એટલે કે પૂર્વજો છે. તો આપણા અને મંકી અથવા તો ચિમ્પાન્જીના જે કેરેક્ટર છે એ સમવોટ સિમિલર છે, થોડા ઘણા ક્યાંક સિમિલર છે. તો એવું કહી શકાય કે મંકી, ચિમ્પાન્જી એન્ડ હ્યુમન્સ આર ફાઇલોજેનેટિક in phylogenetic relation, otherwise they are near in phylogeny. એ જે phylogeny છે એની અંદર monkey, chimpanzee and humans એ ત્રણેય એકબીજાની નજીક નજીક હોવા જોઈએ, જેના લીધે એના કેરેક્ટર છે એકબીજાને મળતા આવે છે. તો જે આરએચ વીટેકરે 1969 માં ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન માટે જેટલા પણ કેરેક્ટર ધ્યાને લીધા હતા અને એને અકોર્ડિંગ એને ક્લાસિફિકેશન કરેલું હતું, એને આપણે ટેબ્યુલર ફોર્મમાં જોઈએ. તો અહીંયા તમને દેખાય છે ટેબલની આ સાઈડ મારું ક્રશર છે, ત્યાં તમને દેખાય છે કેરેક્ટર્સ. કેરેક્ટર કયા કયા છે? સેલ ટાઈપ, સેલ વોલ, ન્યુક્લિયર મેમ્બ્રેન, બોડી ઓર્ગેનાઇઝેશન એન્ડ મોડ ઓફ ન્યુટ્રિશન. તો આ કેરેક્ટર આ બધા જ ઓર્ગેનિઝમની અંદર કેવા હશે? એકબીજાથી અલગ અલગ અથવા તો સરખા હશે. તો એ પ્રમાણે એને એક ક્લાસમાં અથવા તો અલગ અલગ ક્લાસની અંદર અલગ અલગ કિંગડમ ની અંદર રાખવામાં આવશે. તો પહેલું સેલ ટાઈપ લઈએ.
તો સેલ ટાઈપ છે મોનેરા ની અંદર સેલ ટાઈપ છે કેવું જોવા મળશે, પ્રોકેરીયોટિક ટાઈપ ના સેલ જોવા મળશે, લેસ ડેવલપ, કે જેની અંદર હજી ન્યુક્લિયર સ્ટ્રક્ચર અથવા તો સેલ ઓર્ગેનલ સ્ટ્રક્ચર હજી જોવા નહીં મળે એવા એવા જે ઓર્ગેનિઝમ છે આપણે શું કહીએ છીએ પ્રોકેરીયોટિક ઓર્ગેનિઝમ. તો આપણે અહીંયા કહી શકીએ કે મોનેરા ની અંદર જેટલા પણ ઓર્ગેનિઝમ રાખવામાં આવશે બધા કેવા ટાઈપના હશે, પ્રોકેરીયોટિક ટાઈપના હશે, પ્રોટિસ્ટા. તો અહીંયા સેલ ટાઈપ કેવો છે, યુકેરીયોટિક. તો ન્યુક્લિયસ વેલ ડેવલપ હશે, ન્યુક્લિયર મેમ્બ્રેન, ન્યુક્લિયર વોલ, સેલ વોલ, ઓર્ગેનાલ વોલ, આ બધું કેવું હશે, વેલ ડેવલપ. ફંજાઈ પણ શું છે, યુકેરીયોટિક. પ્લાન્ટિયા યુકેરીયોટિક, એનિમેલિયા યુકેરીયોટિક. તો સેલ ટાઈપ ચારેય કિંગડમની અંદર, પાંચમાંથી ચાર કિંગડમની અંદર સેલ ટાઈપ કેવા છે, યુકેરીયોટિક. એકની અંદર જ પ્રોકેરીયોટિક છે જે છે મોનેરા. પછી છે સેલ વોલ, નોન સેલ્યુલર ફોટો પોલિસેકેરાઇટ પ્લસ એમિનો એસિડ. જે શેનું બનેલું છે, નોન સેલ્યુલર છે, પોલિસેકેરાઇટ અને એમિનો એસિડ. પ્રોટિસ્ટા પ્રેઝન્ટ ઇન સમ સેલ વોલ, એ ઘણા બધા પ્રોટિસ્ટાની અંદર સેલ વોલ જોવા મળી શકે છે. ઓકે, ફંજાઈ, ફંજાઈની અંદર પ્રેઝન્ટ વિથઆઉટ સેલ્યુલોઝ, એની અંદર સેલ વોલ તો હશે પણ સેલ્યુલોઝ એબસેન્ટ હશે. જે પ્લાન્ટની અંદર સેલ્યુલોઝ છે એ પ્રેઝન્ટ હશે, એનિમલ સેલની અંદર સેલ વોલ પ્રેઝન્ટ હોતી નથી. ન્યુક્લિયર મેમ્બ્રેન મોનેરામાં એબસેન્ટ હશે, પ્રોટિસ્ટામાં પ્રેઝન્ટ, ફંજાઈમાં પણ પ્રેઝન્ટ હશે, બાકીના પ્લાન્ટ અને એનિમલમાં પણ એ પ્રેઝન્ટ હશે. બોડી ઓર્ગેનાઇઝેશન, તો મોનેરા છે સિંગલ સેલ્યુલર હોઈ શકે, પ્રોટિસ્ટા છે સિંગલ સેલ્યુલર હોઈ શકે, ફંજાઈ છે મલ્ટી સેલ્યુલર ઓર લૂઝ ટિશ્યુની બનેલી હોય, પછી પ્લાન્ટ છે તો એની અંદર ખાલી સેલ અથવા તો ટિશ્યુ નહીં પણ ટિશ્યુ અને ઓર્ગન સિસ્ટમ પણ ઓર્ગન જોવા મળશે. જ્યારે એનિમલની અંદર ઓર્ગન સિસ્ટમ સુધીની રચના આપણને જોવા મળશે. સૌથી અગત્યનું અહીંયા છે મોડ ઓફ ન્યુટ્રિશન. અટ્રોફિક એટલે કે પોતાનો ખોરાક ફોટોસિન્થેસિસની મદદથી, પ્રક્રિયાની મદદથી પોતાનો ખોરાક ઓર્ગેનિઝમ જ્યારે જાતે બનાવશે ત્યારે એને શું કહેવામાં આવશે, ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ. તો કીમોસિન્થેટિક એન્ડ ફોટોસિન્થેટિક એન્ડ હિટરોટ્રોપિક પણ એની અંદર જોવા મળે. તો મોનેરા છે મોસ્ટલી કેવા હશે, ઓટોટ્રોપિક. પ્રોટિસ્ટા છે એ પણ કેવા હશે, ઓટોટ્રોપિક, ફોટોસિન્થેટિક એન્ડ ઘણા હિટરોટ્રોપિક હશે. ફંજાઈ છે ટોટલી હિટરોટ્રોપિક હશે, કેમ કે એની પાસે ફોટોસિન્થેસિસની કેપેસિટી નથી અથવા તો ફોટોસિન્થેસિસ માટે રિક્વાયર જે પણ સિસ્ટમ છે હિટરોટ્રોપિક ઓર્ગેનિઝમ હોવાના લીધે એની પાસે ફંજાઈ પાસે અવેલેબલ નથી, એટલા માટે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકશે નહીં. પ્લાન્ટિયા, પ્લાન્ટ આપણે બધા જ જાણીએ છીએ કે ઓટોટ્રોપિક છે. એનિમેલિયા હિટરોટ્રોપિક છે, હોલોજેનિક, સ્પેરોફાઇટિક એટેક્સ્ટ્રા એની અંદર જોવા મળશે. તો આ રીતે ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશનમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, પ્લાન્ટિયા અને એનિમલિયા નામના પાંચ કિંગડમ એ વી ટેકરે અલગ અલગ કેરેક્ટરના આધારે, એ કેરેક્ટર કયા છે, સેલ ટાઈપ, સેલ વોલ, ન્યુક્લિયર મેમ્બ્રેન, બોડી ઓર્ગેનાઇઝેશન એન્ડ મોડ ઓફ ન્યુટ્રિશનના આધારે આ પાંચ કિંગડમમાં એને ડિવાઈડ કરેલા હતા. આપણે એને ફરીથી જોઈએ ગ્રુપ વાઇઝ, કિંગડમ વાઇઝ. કિંગડમ મોનેરા એ સૌથી પહેલો કિંગડમ છે લિવિંગ ઓર્ગેનિઝમના, જે પણ કિંગડમ સિસ્ટમ છે એની અંદર સૌથી પહેલો કિંગડમ છે મોનેરા. તો હવે આની અંદર મોનેરા કિંગડમની અંદર ઓર્ગેનિઝમ છે કેવા દેખાશે, એના જનરલ કેરેક્ટર શું હશે. તો મોનેરામાં જે પણ ઓર્ગેનિઝમ દેખાશે અથવા તો જે પણ બાયોલોજીકલ એન્ટિટીઝ દેખાશે એ કેવી હશે, વન સેલ ઓર્ગેનિઝમ ઓર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ પાસે એના બોડીમાં કેવા માટે કેટલા સેલ હશે, ખાલી એક જ, યુનિસેલ્યુલર, નો ન્યુક્લિયસ. કેમ કે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે પ્રોટિસ્ટા, સોરી મોનેરા છે એ પ્રોકેરીયોટિક ટાઈપના સેલ ધરાવે છે કે જેની પાસે ન્યુક્લિયસ સ્ટ્રક્ચર દેખાશે નહીં. પ્રોકેરીયોટિક છે, સ્મોલેસ્ટ એન્ડ સિમ્પલેસ્ટ કાઇન્ડ ઓફ લિવિંગ બીંગ. પૃથ્વીની સરફેસ ઉપર દેખાતા અલગ અલગ બાયોલોજિકલ એન્ટિટીઝમાંથી આ સૌથી સ્મોલ અને સિમ્પલેસ્ટ કાઇન્ડ ઓફ લિવિંગ બીંગ છે. મેમ્બર્સ ઇન્ક્લુડ બેક્ટેરિયા, એની અંદર બેક્ટેરિયાનો છે એ સમાવેશ આપણે કરી શકીએ.
એનું એક્ઝામ્પલ છે રોડ શેપ બેક્ટેરિયા, અને આ શેપને અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન થયું છે. રોડ શેપ, કોકસ, કોકાઈ આ બધા એના એક્ઝામ્પલ છે. સેકન્ડ કિંગડમ, કિંગડમ પ્રોટિસ્ટા, તમે જાણો છો અમીબા, તો એ શેમાં આવશે? પ્રોટિસ્ટામાં. મોસ્ટ પ્રોટીયસ આર સિંગલ સેલ બટ હેવ સમ હેવ મેની સેલ્સ. મોસ્ટલી પ્રોટીયસ્ટાની અંદર જે પણ ઓર્ગેનિઝમ્સ આવે છે એને પ્રોટીયસ્ટ કહેવામાં આવે, અને જે પ્રોટીયસ્ટ છે એ મોસ્ટલી સિંગલ સેલ જોવા મળશે. એની અંદરથી ઘણા ખરા એવા પણ પ્રોટીસ્ટ જોવા મળશે કે જે એક કરતા વધારે સેલના બનેલા પણ હોઈ શકે. ધ સેલ હેવ અ મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. અહીંયા મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ, કેમ કે એના જે સેલના કેરેક્ટર છે એ યુકેરોટિક ઓર્ગેનિઝમ જેવા જોવા મળશે. સમ પ્રોટીસ્ટ ગેટ ન્યુટ્રિયન્ટ એનર્જી બાય ઇટિંગ સમ અધર ઓર્ગેનિઝમ. બીજા કોઈ પણ ઓર્ગેનિઝમને ખાવાથી એને ન્યુટ્રિયન્ટ અને એનર્જી પ્રાપ્ત થશે. સમ પ્રોટીસ્ટ ગેટ એનર્જી ફ્રોમ ધ સન એન્ડ ન્યુટ્રિયન્ટ ફ્રોમ ધ વોટર. ઘણા બધા પ્રોટીસ્ટ એવા છે પ્રોટીસ્ટા ગ્રુપની અંદર કે જે એનર્જી સન પાસેથી મેળવે છે અને ન્યુટ્રિયન્ટ પાણી પાસેથી મળશે. મોસ્ટ પ્રોટીસ રિપ્રોડ્યુસ બાય સ્પ્લિટિંગ ઇન ટુ ધ ટુ. મોસ્ટલી જે પ્રોટીસ્ટ છે તેની અંદર હજી રિપ્રોડક્શન સિસ્ટમ છે એટલી વેલ ડેવલપ જોવા નહીં મળે, તો એની અંદર જે રિપ્રોડક્શન છે એ કઈ રીતે થશે? બાય સ્પ્લિટિંગ ઇન ટુ ધ ટુ, ધ પેરેન્ટલ ઓર મધર ઓર્ગેનિઝમ ઓર મધર પ્રોટીસ ડિવાઈડેડ ઇન ટુ ધ ટુ ફ્રેગમેન્ટ એન્ડ ધીસ ફ્રેગમેન્ટ આર ટુ ન્યુ ડોટર સેલ્સ એન્ડ ડ્યુ ડોટર સ્ટ્રેન્થ એન્ડ ધીસ હાઉ ધીસ પ્રોટીસ્ટ આર રિપ્રોડ્યુસ્ડ. મેમ્બર ઓફ પ્રોટીસ્ટા, એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૌથી ઇઝીએસ્ટ નામ રિમેમ્બર તમારા યાદ રાખવા માટે પેરામીશિયમ અને અમીબા, જે તમે ઘણા ટાઈમથી આ એક્ઝામ્પલ ભણતા આવ્યા છો. એના સિવાય સેનેટર, ડિડિનિયમ એન્ડ કેલ્પ, એ પણ એ પ્રોટીસ્ટના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ થર્ડ કિંગડમ છે કિંગડમ ફંજાઈ. ફંજાઈના કેરેક્ટર જોઈએ. ફંજાઈ મીન્સ ફૂગ. કેરેક્ટર છે મોસ્ટ ફંજાઈ આર મેની સેલ, કેમ કે યુકેરિયોટિક ટાઈપના ઓર્ગેનિઝમ છે એટલે અહીંયા એક કરતા વધારે સેલ તમને જોવા મળશે. સમ આર વન સેલ, વન સેલ ઓર્ગેનિઝમ એટલે કે યુનિસેલ્યુલર હશે, એન્ડ મોસ્ટલી આર મલ્ટીસેલ્યુલર. યુકેરિયોટિક હશે. સેલ ઓફ ધ ફંજાઈ હેવ મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. અહીંયા પણ યુકેરિયોટિક છે એટલે ફંજાઈના જેટલા પણ સેલ છે મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ જોવા મળશે. ફંજાઈ ગેટ એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ બાય એબ્સોર્બિંગ એન્ડ ડાયજેસ્ટિંગ ફ્રોમ ધ સરફેસ ધે લીવ ઓન. ફંજાઈ છે એ બીજાના ઉપર પોતાના ખોરાક માટે આધાર રાખશે. એ પેરાસાઇટિક પણ છે. ફંજાઈ ગેટ એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ, જે જીવવા માટેની બે જરૂરિયાત છે, એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ એ સેના પર આધાર રાખશે? એબ્સોર્બિંગ એન્ડ ડાયજેસ્ટિંગ ફ્રોમ ધ સરફેસ ધે લીવ ઓન. જે સરફેસ ઉપર એ જીવે છે એમાંથી એબ્સોર્બ કરીને એનર્જી અને ન્યુટ્રિયન્ટ છે એ મેળવશે. મોસ્ટ ફંજાઈ રિપ્રોડ્યુસ બાય સ્પોર, સ્પોર ફોર્મેશનથી એનું રિપ્રોડક્શન કરે. એના એક્ઝામ્પલ મશરૂમ, બિલાડીનો ટોપ, તમે જેને સિમ્પલ આપણે લોકલ લેંગ્વેજમાં કહીએ છીએ મશરૂમ, યીસ્ટ, મોલ્ડ, મિડ્યુલ એન્ડ રસ્ટ, એ કિંગડમ ફંજાઈના એક્ઝામ્પલ્સ. કિંગડમ પ્લાન્ટિયા, કે જેની અંદર પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવે છે. એની અંદર એના કેરેક્ટર્સ છે પ્લાન્ટ આર મેની સેલ ઓર્ગેનિઝમ, એટલે કે એ મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ છે. પ્લાન્ટ સેલ હેવ મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ કન્ટેન ક્લોરોફિલ એન્ડ હેવ સેલ વોલ. પ્લાન્ટ હેવ મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ, એના સિવાય એની પાસે ક્લોરોફિલ્સ છે કે જે એને ફોટોસિન્થેસિસ માટે ઘણી હેલ્પ કરી શકશે. એના સિવાય એની પાસે સેલ વોલ છે જે એનિમલ કિંગડમની અંદર પ્રેઝન્ટ હશે નહીં. પ્લાન્ટ્સ ગેટ એનર્જી ફ્રોમ ધ સન એન્ડ ન્યુટ્રિયન્ટ ફ્રોમ ધેર સરાઉન્ડિંગ. મોસ્ટ પ્લાન્ટ રિપ્રોડ્યુસ ફ્રોમ ધ સીડ. એનું રિપ્રોડક્શન સિસ્ટમ કેવી છે? મોસ્ટલી પ્લાન્ટની અંદર એક સીડમાંથી બીજો ડવો તમને પ્લાન્ટ જોવા મળશે. તો પ્લાન્ટના એક્ઝામ્પલ છે, થાઉઝન્ડ ઓફ એક્ઝામ્પલ તમે આપી શકો. માંથી તમને જે પણ એક્ઝામ્પલ યાદ આવે ત્યારે પણ અહીંયા એના સ્પેલિંગ અથવા તો એના જે સાયન્ટિફિક નેમ છે એ સાચા લખવા ખૂબ જ અગત્યના છે. કિંગડમ
Animalia. Fifth kingdom, last kingdom in five kingdom classification system of R.H. Whitaker. Five kingdom includes the animal. Animal are manicell or multicellular or multicellular organisms, heterotrophic organism. અહીંયા એનિમલ જેટલા પણ છે બધા હિટ્રોટ્રોપિક હશે, કેમ કે એનિમલની અંદર ફોટોસિન્થેસિસ માટે કોઈ પણ પિગમેન્ટ્સ આવેલી નથી. જે પિગમેન્ટ્સ નથી આવેલી, જેમ કે ક્લોરોફિલ છે એ પ્લાન્ટની અંદર જોવા મળે છે, અને જે ક્લોરોફિલના લીધે પ્લાન્ટની અંદર એ ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે પોસિબલ થઈ શકે છે, અને પ્લાન્ટ છે પોતાનો ફોટોસિન્થેસિસની મદદથી પોતાનો ખોરાક કાર્બોહાઈડ્રેટ ફોર્મમાં બનાવી અને સ્ટોર કરી શકે. જ્યારે એ જ સિસ્ટમ, એ જ જે ક્લોરોફિલ છે અથવા તો જે પણ એ જે સિસ્ટમ છે ફોટોસિન્થેસિસની, એ હિટ્રોટ્રોપિક ઓર્ગેનિઝમની અંદર એબસન્ટ હોવાના લીધે એ હિટ્રોટ્રોપિક ઓર્ગેનિઝમ પોતાના ફૂડ માટે કોઈ બીજા ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. એનિમલ સેલ હેવ મેમ્બ્રેન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ એઝ વી સીન અર્લિયર. કે જે પણ યુકેરોટિક ઓર્ગેનિઝમ છે જેની અંદર વેલ ડેવલપ ન્યુક્લિયસ અથવા છે અથવા તો એ વેલ ઇવોલ્વડ યુકેરોટ્સ છે, તો એની અંદર એનિમલ સેલ હેવ, એની જે સેલ છે એની મેમ્બ્રેન, જે એની સેલ અથવા તો એના જેટલા પણ સેલ ઓર્ગેનાલ છે એની આજુબાજુ પણ તમને સેલ પ્રોટેક્શન લેયર જોવા મળશે, અને અહીંયા જે મેમ્બ્રેન છે એની આજુબાજુ, ન્યુક્લિયસ છે એની આજુબાજુ પણ મેમ્બ્રેન જોવા મળશે. એનિમલ ગેટ એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ બાય ઇટિંગ અધર ઓર્ગેનિઝમ. એનિમલ્સ શું કરશે? એનિમલ ગેટ એનર્જી બાય એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ બાય ઇટિંગ અધર ઓર્ગેનિઝમ. એનિમલ રીપ્રોડ્યુસ વિથ એગ્સ, સમ ઇનસાઇડ ધ મધર બોડી, સમ આઉટસાઇડ એન્ડ ધ મધર્સ બોડી. તો આના એક્ઝામ્પલ છે ક્રીઝી બિયર, પેસન ટ્રેડ ફ્રોગ, કેરીબુ, બટરફ્લાય, ડોલ્ફિન, સી, એનેમોન, આ બધા એના છે એ કેરેક્ટર્સ છે, એના એક્ઝામ્પલ્સ છે. તો આ સાથે જે આરએચ વિટેકરનું બાયોલોજીકલ ઓર્ગેનિઝમ્સ, બાયોલોજીકલ એન્ટિટીઝનું બાયોલોજીકલ ક્લાસિફિકેશન છે, કે જેમને અલગ અલગ સ્પેસિફિક કેરેક્ટર સાથે જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે એને એક ગ્રુપમાં ક્લાસિફાય કરેલા છે, ફાઈવ કિંગડમની અંદર ક્લાસિફાય કરેલા છે. આ જે ક્લાસિફિકેશનની જે સિસ્ટમ છે, જેમ એરિસ્ટોટલ અને કાર્લ લિનિયસની જે સિસ્ટમ હતી એની અંદર પણ ઘણા લૂપહોલ હતા, એવી રીતે અહીંયા જે કાર્લ લિનિયસ અથવા તો એરિસ્ટોટલ કરતા અહીંયા જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એની અંદર બ્રોડ રેન્જ ઓફ ધ કેરેક્ટર લેવાના લીધે ઘણા બધા એનિમલ છે એ એની અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે, કે જે એરિસ્ટોટલ અને લિનિયસની અંદર ના ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર ઇન્ક્લુડ થઈ શકતા નહોતા. તો અહીંયા ટોટલ પાંચ કિંગડમ આપણે યાદ રાખવાના છે, કિંગડમ ફંજાઈ, એનિમેલિયા, પ્લાન્ટિયા, મોનેરા એન્ડ પ્રોટિસ્ટા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિચ વિલ બી ઓર કેન બી આસ્ક ઇન યોર થિયરી એઝ વેલ એઝ ઇન પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. ઇફ યુ હેવ એની ક્વેરી you can ask me in your WhatsApp group anytime. Thank you so much student for joining our lecture. In next lecture we are going to start the general character of algae and then classification of algae and then history and use of algae in human welfare. Then we are going to study life history of the Spirogyra. Two examples, Spirogyra and Sargassum of algae. Here we are going to study two examples of algae, Spirogyra and Sargassum. So till now, thank you so much for joining. See you soon. Bye.